હેલો એવરીવન, કેમ છો બધા? મજા મજામાં ને બાળમિત્રો? મહદી સ્કૂલમાં અને સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. બાળમિત્રો, આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે. તો તમે બધા રેડી છો ને? આજે આપણે શું શીખીશું? તો એ ટોપિકનું નામ છે મારું પ્રિય ઘર અને કેટલીક વસ્તુઓ. એટલે કે જો આપણી બધા પાસે ઘર છે, બરોબર, અને આપણે રહીએ છીએ ક્યાં? ઘરમાં. તો ઘર આપણને બધાને પ્રિય છે ને? મને તો મારું ઘર બહુ ગમે. તમને પણ તમારું ઘર ગમતું હશે. તો એ ઘર વિશે અને ઘરમાં અમુક કેટલીક વસ્તુઓ હોય છે એ વિશે આજે આપણે શીખીશું, બરાબર? તો તમે બધા રેડી છો ને? હવે એ પહેલા હું તમને રોજની જેમ એક સૂચના આપી દઉં કે તમારે લોકોએ તમારી નોટબુક અને કંપાસ બોક્સ સાથે રાખીને બેસવાનું છે, બરાબર? જુઓ, આ ચિત્ર તમે જોયું, એના ઉપર લખ્યું છે એ હું વાંચું છું. તમારે ધ્યાનપૂર્વક સાંભળવાનું છે, પછી આપણે આ ચિત્રને નિરાતે જોઈશું, બરાબર? જો અહીં લખ્યું છે ઘર ઉપયોગી અન્ય વસ્તુઓ. સૌથી પહેલા આપણે આગળ શું વાંચ્યું હતું? મારું પ્રિય ઘર. તો બાળમિત્રો, અહીં પણ એક સરસ મજાનું ઘર બતાવવામાં આવ્યું છે, બરાબર? જુઓ, આ આખું ઘર છે. અહીંયા દરવાજો છે, અહીં બારી છે, અહીં પણ બારી છે, પછી અહીંયા દાદરો છે, એટલે કે નિસરણી, કે આપણે નીચેથી ઉપરની બાજુ જઈ શકીએ. તો અહીં પણ રૂમ છે, બાલ્કની છે, અને ઘરની આજુબાજુ બગીચો છે, એટલે કે ગાર્ડન છે. પછી અહીં અગાસી છે, એટલે કે ટેરેસ. તો આટલું સરસ મજાનું ઘર છે. આપણા ઘરે પણ એવું હોય છે. ડ્રોઈંગ રૂમ હોય છે, બેડરૂમ હોય છે, કિચન એટલે કે રસોડું હોય છે, બાથરૂમ હોય, બરાબર, અગાસી હોય, દાદરો હોય છે. તો આપણા ઘરે પણ આવી બધી વસ્તુઓ હોય છે. અને મને તો મારું ઘર બહુ ગમે છે. તમને ગમે છે ને તમારું ઘર? ઘરે રહેવાની કેટલી બધી મજા આવે, બરાબર ને? અત્યારે પણ તમે બધા ઘરે જ છો અને ઘરેથી જ આપણે લોકો ભણીએ છીએ, બરાબર? તો હવે આપણે એવી કેટલીક વસ્તુ જોવાની છે જે આપણા ઘરે હોય છે અને આપણે એનો રોજિંદા ઉપયોગ કરીએ છીએ, એટલે કે રોજ આપણે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે તમે બધાએ નોટબુક અને કંપાસ બોક્સ લઈ લીધો હશે. અહીંયા જે પણ નામ આવે એ બધા જ નામ તમારે લખતા જવાના છે, બરાબર? તો સૌથી પહેલાં આ લખી લ્યો તમે લોકો, ઘર ઉ પ યને કાનો યા ઉપર એક માત્ર ગને દીર્ઘયગી એટલે કે ઉપયોગી, પછી અજગરનો અ ન અડધો કરીને તેને યતિના ય સાથે જોડી દેવાનો એટલે થઈ ગયું અન્ય વસ્તુઓ. અહીં સ છે એને ત સાથે જોડવાનો, એને રસ્વઈ કરવાનું, અને અનેકાનો આ ઉપર એક માત્ર,
वस्तुओ। घर उपयोगी अन्य वस्तुओ। लखाई गयु बधाने? तो हवे आपणे आगळ शीखीशुं। आ शेनું ચિત્ર છે? બધાને ખ્યાલ આવે એવું છે, અહીં નામ પણ લખ્યું છે। ચલો આપણે નામ વાંચતા શીખવાનું છે, બરાબર। એમાં સૌથી પહેલા શું લખ્યું છે? કનેકાનો કા ત ર, એટલે કે કા ત ર। આ જે ચિત્ર છે એ કાતરનું ચિત્ર છે, બરાબર। કાતરનો રંગ કેવો છે જુઓ તો? કાળો રંગ છે। કેવો છે? કાળો રંગ। તમને ખબર છે બાળ મિત્રો, કાતર છે ને એ તો અલગ અલગ રંગની હોય છે। અત્યારે જે ચિત્રમાં છે ને એ કાળા રંગમાં છે, પછી કોઈ કેસરી રંગમાં હોય, કોઈ પીળા રંગમાં હોય, કોઈ કથ્થાઈ રંગમાં હોય, તો અલગ અલગ રંગમાં કાતર હોય છે। આ છે ને એનો પકડવાનો ભાગ છે। આપણે હાથમાં આંગળીઓથી કાતર પકડી શકીએ છીએ, બરાબર। તો આ પકડવાનો હાથો છે। પછી આ જે ભાગ છે એ ધારવાળો ભાગ હોય છે। કેવો ભાગ હોય છે? ધારવાળો, કે અહીંથી આપણે કઈ પણ વસ્તુ છે એ કાપી શકીએ છીએ, બરાબર ને। એ તમને ખ્યાલ પણ છે કે આપણે કાતરનો ઉપયોગ કાપવા માટે કરીએ છીએ, બરાબર ને। હવે એ ખ્યાલ છે તમને કે આપણે કઈ કઈ વસ્તુઓ કાપી શકીએ? તમે લોકોએ પણ કાતરનો ઉપયોગ કર્યો હશે એટલે તમને ખબર હશે। તો આ કાતરથી આપણે કાગળ કાપી શકીએ છીએ, બરાબર ને। પછી કપડું પણ કાપી શકીએ। આપણે કપડાં સીવવા દઈએ તો દરજી લોકો છે એ કાતરથી કપડું કાપે ને, તો કાગળ, પછી કાપડ, પછી પ્લાસ્ટિકની કોઈ વસ્તુઓ હોય ને તો એ પણ આપણે કાતરથી કાપી શકીએ। પછી દોરો, તો દોરામાં તો કોઈ પણ જાતના દોરા હોય ને એને પણ આપણે કાતરથી કાપી શકીએ, બરાબર। તો આવી કેટલીક વસ્તુઓ જે છે જે આપણે કાતરથી કાપી શકીએ છીએ, બરાબર। હવે કાતરમાં છે ને એક ડિઝાઇનવાળી પણ કાતર હોય છે, કે આપણે કોઈ ડિઝાઇનવાળું કાગળ કાપવું હોય ને તો એ કાતરથી આપણે કાપી શકીએ છીએ। તો બાળમિત્રો, આ વસ્તુ છે સાવ નાની, પણ આપણને ઉપયોગી થાય છે, આપણે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। તમે લોકો નાના નાના છો ને તો તમારે ધ્યાનપૂર્વક કાતરનો ઉપયોગ કરવાનો, જેથી કરીને આ જે ધારવાળો ભાગ છે એ વાગી જાય નહીં, બરાબર ને। ઓકે, તો ચલો કાતરનું હવે નામ લખી લ્યો જલ્દી જલ્દી, પછી આપણે આગળ બીજી વસ્તુ શીખીશું। ચલો હું રાહ જોઉં છું, તમે જલ્દીથી આ નામ લખી લ્યો। કાતરનો ઉપયોગ આપણે કઈ કઈ વસ્તુમાં કર્યો એ યાદ રાખવાનું છે, હો। લખી લીધું તમે લોકોએ નામ, તો ચલો હવે આપણે બીજી વસ્તુ શીખીશું। તો એ છે પગલૂછણિયું। શું લખ્યું છે અહીંયા? પગલૂછણિયું। ચલો આપણે પહેલાં નામ વાંચતા શીખી જઈએ, તેમાં સૌથી પહેલાં પ ગ લને દીર્ઘઈ લુ, છ અણને રસ્વઈ એટલે કે અણી, અને યને રસ્વઈ યુ।
ઉપર એક મીંડું કરવાનું, એટલે શું થઈ ગયું? પગ લૂછણિયું. જો અહીં ચિત્ર આપ્યું છે, ચિત્રમાં શું છે? પગ લૂછણિયું છે, બરાબર. આનો ઉપયોગ આપણે શું કરીએ છીએ? ખ્યાલ છે કોઈને? પગ લૂછણિયાનો ઉપયોગ આપણે પગ લૂછવા કરીએ છીએ. અને આ આપણે ક્યાં રાખીએ છીએ? તો ઘર હોય ને, ઘર, એનો જે ઉંબરો હોય ને, ઉંબરા પાસે આ પગ લૂછણિયું રાખવામાં આવે છે. જેથી કરીને આપણે બહારથી ઘરે આવીએ ને, તો આપણા પગમાં જે કચરો ચોંટ્યો હોય કે કંઈ માટી ચોંટી હોય, તો આપણે આમાં પગ લૂછી નાખીએ ને, તો આપણા ઘરે કચરો આવે નહીં, બરાબર. આપણા ઘરે કોઈ મહેમાન આવે ને, તો એ પણ બહારથી આવવાના, તો એ પણ આમાંથી પગ લૂછીને આવે ને, તો આપણું ઘર ગંદુ થાય નહીં, બરાબર. આ ઉપરાંત આ પગ લૂછણિયું આપણે બાથરૂમ પાસે પણ રાખી શકીએ, જેથી કરીને બાથરૂમમાં તો પાણી હોય ને, તો એની બહાર આપણે આવીએ તો આપણા પગ ભીના હોય, તો આપણા આખા ઘરમાં પાણીવાળા પગલા ના પડે, એટલે આપણે આ પગ લૂછણિયું બાથરૂમ પાસે પણ રાખી શકીએ છીએ, બરાબર ને. તમારા ઘરે પણ આ હશે, અને તમારા ઘરમાં કઈ કઈ જગ્યાએ આ પગ લૂછણિયું છે એ તમારે ચેક કરવાનું છે, કે મમ્મીએ ઘરમાં કેટલી જગ્યાએ પગ લૂછણિયું રાખ્યું છે. ચેક કરશો ને, અત્યારે કોઈ ચેક નથી કરવાનું, પરંતુ આપણો આ લેક્ચર પૂરો થઈ જાય ને, પછી ચેક કરી લેજો, બરાબર. હવે તમને ખબર છે આ પગ લૂછણિયું છે ને, એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો એને ડોરમેટ કહેવાય છે. શું કહેવાય? ડોરમેટ, બરાબર. અત્યારે તમે જે આ ચિત્રમાં જોવો છો ને, એ તો રંગબેરંગી અને પોચું પોચું દેખાય છે, પરંતુ આમાં પણ અલગ અલગ રંગમાં, અલગ અલગ ડિઝાઇનમાં પગ લૂછણિયા જોવા મળે છે, બરાબર. તો ચલો હવે આનું નામ લખી નાખો. તમે નંબર બે કરીને આનું નામ તમારે લખવાનું છે. પહેલાં આપણે નંબર એક કરીને કાતર લખ્યું, હવે નંબર બે કરીને પગ લૂછણિયું. તો ચલો જલ્દીથી સારા અક્ષરે લખી નાખો. લખી નાખ્યું બધાએ? સારા અક્ષરે લખવાનું છે, જેથી કરીને તમે લોકો હોમવર્ક કરો તો તમને તમારા અક્ષર છે એ સમજાઈ જાય, બરાબર. ચલો હવે આપણે નવું ચિત્ર જોઈશું. તો એ ચિત્ર તમારી સામે આવી ગયું છે. આ ચિત્ર તમે જુઓ એ પહેલાં આપણે એનું નામ વાંચી લઈશું, બરાબર. અહીં લખ્યું છે સનેકાનું સા, ઉપર એક માત્ર, એટલે કે સો, યતિનો ય, એટલે કે સોઈ. પછી ડેશ કરીને લખ્યું છે દનેકાનું દા, ઉપર એક માત્ર, દો, રનેકાનું રા, ઉપર એક માત્ર, એટલે કે રો, દો રો. હવે આપણે આખું નામ વાંચીએ. સોઈ દોરો. તો જુઓ અહીં ચિત્ર આપ્યું છે, એમાં તમે સોઈ દોરો છે એ જોઈ શકો છો. જો આ જે તમે જુઓ છો ને, પાતળું પાતળું અને લાંબું લાંબું, એ શું છે? તો એ છે સોઈ, બરાબર. આ સોઈ છે ને એ સ્ટીલની હોય છે. શેની હોય છે? સ્ટીલની. જેનો આગળનો ભાગ છે ને, એટલે કે આ જે ભાગ, એ એકદમ અણીવાળો હોય છે. કેવો હોય છે?
અણીવાળો એકદમ પાતળો ભાગ હોય અને અણીવાળો હોય કે કોઈ પણ જગ્યાએ તે આસાનીથી જતો રહે છે. અહીંયાથી તે એકદમ પાતળો હોય છે અને પછી ધીરે 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 અહીંયા આવે એટલે થોડો જાડો ભાગ થાય છે અને તેના આ ઉપરના ભાગે એક કાણું હોય છે કે એ કાણામાં આપણે દોરો પોરવી શકીએ છીએ. બરાબર, આ સોય છે ને એ અલગ અલગ નંબરમાં આવે છે. 0 નંબરમાં હોય, 1 નંબરમાં હોય, 2 નંબરમાં હોય. બરાબર, 0 નંબર એટલે કે પાતળી અને નાની સોય, પછી થોડીક જાડી અને થોડીક મોટી સોય હોય, પછી થોડીક જાડી ને એનાથી થોડીક મોટી સોય હોય. બરાબર, તો આવા 4-5 પ્રકારમાં સોય હોય છે અને એમાં આપણે દોરો પૂરવીને સિલાઈ કામ કરી શકીએ છીએ. જો આ સોયમાં અહીં દોરો છે, આ લાલ કલરમાં તમને જે દેખાય છે ને એ દોરો છે, એને આપણે કાણામાં રાખીએ. બરાબર, અને પછી આપણે કોઈ પણ કાપડમાં કે કોઈ પણ કપડામાં એમાં સિલાઈ કરી શકીએ છીએ. બરાબર, જો અહીંયા તમે જુઓ છો, અહીંયા નાનો લાલ છે, અહીંયા લાલ દોરો છે, અહીંયા છે, તો આ છે ને ટાંકા લીધેલા છે અત્યારે. બરાબર, તમારા મમ્મી પણ ઘરે કરતા હશે, તમારા દાદી પણ કરતા હશે. બરાબર ને, અને તમારે પણ શીખવાનું, પણ ક્યારે? તમે થોડા મોટા થઈ જાઓ ને ત્યારે. અત્યારે સોય અડાય નહીં, ને તો વાગી જાય ને. તો આ સોય તો ધારવાળી હોય છે, અણીવાળી હોય છે, એટલે તમારે અત્યારે અડવાની નહીં. પણ મમ્મી કે દાદી છે આવા સિલાઈ કરતા હોય ને એ તમારે જોવાનું. બરાબર, તો આ સોય દોરાનો ઉપયોગ આપણે ટાંકો લેવા કે સિલાઈ કરવા માટે ઉપયોગ કરીએ છીએ. બરાબર, આ સોય દોરાથી આપણે અલગ અલગ ભરતકામ પણ કરી શકીએ છીએ. બરાબર, તમારા લોકોના કપડાં હોય છે એમાં ડિઝાઇન હોય ને, તો એ ડિઝાઇન શેનાથી થાય છે? સોય દોરાથી. બરાબર ને, તો સોયને દોરો કેટલી નાની વસ્તુ છે, પરંતુ આપણને કેટલો બધો ઉપયોગ એનો આપણે ઉપયોગ કેટલો બધો કરીએ છીએ. બરાબર ને, તો ચલો હવે સોય દોરાનું નામ લખી લ્યો, પછી આપણે આગળ નવું શીખીશું. બરાબર, ચલો જલ્દી જલ્દી નામ લખી લ્યો. સોય દોરો લખાઈ ગયું. ચલો હવે આપણે નવું ચિત્ર શીખીશું. શું આવ્યું ચિત્રમાં? આનું તમારે નામ પણ નહીં વાંચવું પડે, તમને બધાને ખબર પડી જ ગઈ છે. બરાબર ને, કે આ બંને વસ્તુ કઈ છે. ચલો હવે આપણે એનું નામ વાંચી લઈએ. તને કાનો તા, નળનો અળ, એને રસવઈ કરવાનું અને ઉપર મીંડું, એટલે કે તા અળું, પછી ડેશ કરવાનો, ચને કાનો ચા, વને દીર્ઘઈ વી, ચાવી, તાળું ને ચાવી. જો તાળું ને ચાવી તો સાવ નાની અમથી વસ્તુ છે. બરાબર, પરંતુ આપણા આખા ઘરને સાચવે છે. બરાબર ને, તાળું ને ચાવી છે ને એ તો સાવ નાની નાની વસ્તુ છે, પરંતુ આપણે ક્યાંય બહાર જઈએ તો આપણે આપણું ઘર બંધ કરીને તાળું લગાવીએ છીએ, એટલે કે આપણું ઘર છે એ સચવાય છે. બરાબર ને, જો અત્યારે જ તમે જે તાળું ને ચાવી જોવો છો ને એ
કેવા કલરમાં છે? સોનેરી રંગમાં છે, એટલે કે પિત્તળનું તાળું છે અને પિત્તળની ચાવી છે, બરાબર? પરંતુ તાળું ચાવી સ્ટીલમાં પણ હોય છે, પિત્તળમાં પણ હોય છે અને લોખંડમાં પણ હોય છે, બરાબર ને? જુઓ, આ જે ઉપરનો ભાગ છે એ આપણા દરવાજાનો જે આંકડીઓ હોય છે ને એમાં લગાવવામાં આવે છે, અને આ જે તમે જુઓ છો એ કંપનીનું નામ છે, અને આ ચાવીની મદદથી આપણે આ તાળું ખોલી શકીએ છીએ અને બંધ કરી શકીએ છીએ, બરાબર? તો આપણે ક્યાંય બહારગામ જવું હોય કે ક્યાંય વસ્તુ લેવા જવું હોય કે કોઈના ઘરે જવું હોય તો આપણે ઘરને, ઘરના દરવાજાને તાળું લગાવીએ છીએ, બરાબર? જેથી કરીને આપણું ઘર છે એ સલામત રહે છે, બરાબર ને? તો ચલો હવે આ તાળું અને ચાવીનું નામ લખી લ્યો, ઝટપટ ઝટપટ લખવાનું છે અને સારા અક્ષરે લખવાનું છે, બરાબર? હું રાહ જોઉં છું, તમે જલ્દી જલ્દી આ નામ લખી લ્યો, બધાએ લખવાનું છે, જો અત્યારે નહીં લખો તો હોમવર્કમાં કેમ લખશો પછી, બરાબર? ચલો હવે બધાને લખાઈ ગયું હશે, હવે શું આવ્યું, શું શીખવાનું છે આપણે? ચિત્ર જોતા ખ્યાલ આવી ગયો ને કે આ તો છે નેઇલ કટર. બાળમિત્રો, તમને લોકોને યાદ છે આપણે થોડા દિવસ પહેલાં પણ આ નેઇલ કટરનો ઉપયોગ શીખ્યા હતા? તો આજે હું ફરીથી સમજાવી દઉં કે આ નેઇલ કટર છે જેનો ઉપયોગ આપણે આપણા વધી ગયેલા જે નખ હોય ને એને કાપવા કરીએ છીએ. જો અહીંયા તમે ચિત્રમાં જુઓ છો, નખ વધી ગયા હોય તો આપણે એને કાપી નાખવા જોઈએ, બરાબર? દર અઠવાડિયે એક વખત આપણે આપણા હાથના અને પગના નખ કાપી નાખવા જોઈએ. ઈ એક સારી ટેવ કહેવાય છે, બરાબર? જો તમને લોકોને ન ફાવે તો મમ્મીને કહેવાનું કે મમ્મી મારા નખ કાપી દો. કારણ કે આપણે નખ ન કાપીએ ને તો નખની અંદર કચરો ભરાઈ જાય, પછી એનો મેલ થઈ જાય, અને પછી આપણે જમવા બેસીએ ને તો જમવાની વસ્તુની સાથે સાથે કચરો પણ પેટમાં જાય, પછી પેટમાં દુખવા માંડે ને પછી દવાખાને જવું પડે ને દવા ખાવી પડે, પછી આપણું ક્યાંય ભણવામાં ધ્યાન ન લાગે, હોમવર્ક ન થાય, કેટલો બધો પ્રોબ્લેમ થાય. પરંતુ ખાલી નખ કાપી નાખીએ તો કંઈ થાય નહીં, બરાબર ને? અને જો નખ વધી ગયા હોય ને તો ભૂલમાં ને ભૂલમાં કોઈને વાગી પણ જાય. એટલે આ સારી ટેવ છે કે આપણે અઠવાડિયામાં એક વખત નખ કાપી નાખવાના, બરાબર? ચલો તો હવે આપણે આ જે નેઇલ કટર છે એનું નામ શીખી લઈશું અને સાથે સાથે તમારે લખતા પણ જવાનું છે. નની ઉપર એકમાત્ર ને, ઈ લ, ક ટ ર. જો મોટું નામ છે પણ સહેલું નામ છે, ખાલી નની ઉપર એકમાત્ર છે એ જ, પછી તો સાદો શબ્દ છે નેઇલ કટર. જોઈ લીધું તમે નેઇલ કટર? નેઇલ કટર એ સ્ટીલમાં હોય છે. કઈ ધાતુમાં હોય છે? સ્ટીલમાં. આ ઉપરાંત પ્લાસ્ટિકમાં પણ હોય છે, બરાબર? તો તમે લોકોએ નેઇલ કટરનું નામ લખી લીધું હશે. તો આપણે હવે બીજી વસ્તુ જોઈશું, તો એ છે
હું નામ વાંચું છું, તમારે સાંભળવાનું છે. અને હા, સાથે સાથે લખવું હોય તો લખતા જજો, બરાબર? ટને રસ્વઈ ટી, ફને રસ્વઈ ફી, ન ટિફિન, બને કાનો બા, ઉપર એક માત્ર, કમળનો ક, એને સ સસલાના સ સાથે જોડી દેવાનો છે, એટલે કે આ જોડીયો શબ્દ છે. ટિફિન બોક્સ. હવે તમે ચિત્ર જુઓ કે અહીં ટિફિન દેખાડ્યું છે. આ જે તમે જુઓ છો એ ડબ્બા છે, એટલે કે સ્ટીલના ડબ્બા છે, જેની અંદર આપણે જમવાની વસ્તુઓ રાખી શકીએ છીએ, બરાબર? ટિફિનનો ઉપયોગ આપણે ક્યારે કરીએ? કે આપણે ક્યાંય બહાર જઈને જમવાનું હોય તો ત્યારે આપણે ટિફિનનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે ઘરે જમતા હોઈએ ત્યારે તો આપણે થાળી અને વાટકીમાં જમીએ છીએ, પરંતુ ક્યાંય બહાર જવાનું હોય તો જમવાની વસ્તુ સાચવવા માટે આપણે ટિફિનનો ઉપયોગ કરીએ છીએ. અને આ ટિફિનમાં આપણી જમવાની વસ્તુ ગરમ પણ રહી શકે છે, બરાબર ને? તો એક ખાનામાં આપણે ભાત રાખીએ છીએ, એક ખાનામાં દાળ હોય છે, એક ખાનામાં શાક હોય છે, એક ખાનામાં સલાડ હોય, એક ખાનામાં રોટલી હોય, બરાબર ને? આખું ટિફિન ભરાઈ જાય પછી આ ટિફિનને આપણે આની અંદર રાખી દઈએ છીએ, એટલે કે આ છે ને પ્લાસ્ટિકનું હોય છે, બરાબર? અહીં એનું ઢાંકણું છે, એ ખોલીએ એટલે આ ટિફિનને આપણે અંદર રાખી દઈએ, એટલે આમાંથી એક સેજ પણ ઢોળાય નહીં. પછી એને ઉપરથી બંધ કરી દઈએ અને આ એનું પકડવાનું હેન્ડલ છે કે જેને આપણે આસાનીથી પકડી શકીએ છીએ, બરાબર? આ ટિફિનનો ઉપયોગ તમારા ઘરે તમારા પપ્પા કરતા હશે, કારણ કે ક્યારેક નોકરી પર જાય ને તો જમવાનું સાથે લઈને જવાનું હોય તો ટિફિનની મદદથી લઈ જઈ શકાય છે, બરાબર? તો ચલો, તમે લોકોએ ટિફિનનું નામ પણ લખી લીધું હશે. હવે આપણે નવી વસ્તુ શીખીશું, એ છે ટોર્ચ. ટોર્ચ એટલે કે બેટરી. આપણે આ પણ આગળ એકવાર શીખી ચૂક્યા છીએ. તો ચલો, જલ્દી જલ્દી મારી સાથે તમારે નામ લખવાનું છે. ટનેકાનો ટા, ઉપર એક માત્ર, ચ, અને ચની ઉપર રેફ કરવાનો છે, એટલે કે ટોર્ચ. આ ટોર્ચ છે જેને આપણે બેટરી પણ કહી શકાય છે. અહીંયાથી આપણે પકડી શકીએ છીએ અને આગળનો જે ભાગ છે ત્યાંથી આપણે પ્રકાશ મેળવી શકીએ છીએ. આ ટોર્ચની અંદર પાવર હોય છે જેની મદદથી આપણે ટોર્ચ ઓન કરીએ તો આપણને પ્રકાશ આવે છે અને ઓફ કરી દઈએ તો પ્રકાશ બંધ થઈ જાય છે, બરાબર? તો આ છે ટોર્ચ કે જેનો ઉપયોગ આપણે અંધારું હોય ત્યાં કરી શકીએ છીએ. આપણા ઘરે લાઇટ જતી રહી હોય ને તો આપણે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ, બરાબર ને? તો ચલો, ટોર્ચનું નામ લખી લ્યો, જલ્દી જલ્દી લખજો. લખાઈ ગયું? તો હવે આપણે નવી વસ્તુ શીખીશું, બરાબર? તો એ છે થર્મોસ. આપણે આગળ હમણાં ટિફિન જોયું ને એના જેવું જ છે, પરંતુ આનું નામ છે થર્મોસ. ટિફિનમાં જેમ જમવાની વસ્તુ રાખીએ છીએ એવી જ રીતે આ થર્મોસમાં આપણે ચા કે કોફી રાખી શકીએ છીએ. અગર ગરમ ચા હોય તો આની અંદર ગરમ જ રહે છે અને કોલ્ડ કોફી હોય તો આની અંદર કોલ્ડ જ કોફી રહે છે, બરાબર? આપણી પાસે વોટર બેગ હોય ને એની જેવું દેખાવમાં છે, બરાબર?
परंतु आनु नाम छे थर्मोस। जो थ र मनेकानो मा ऊपर एक मात्र अने स थर्मोस नाम लखी लीधु तमे। तो चलो जल्दी थी लखी लो। आ थर्मोस नो उपयोग पण आपणे बार गाम जईए के क्यांय आपणे दूर जईए तो त्यारे करी शकीए छीए, बराबर। तो आ हतुं थर्मोस। त्यार बाद आ शुं छे? तो आ छे इस्त्री, के आपणे आपणा कपडानी घडीने सरखी करवा माटे इस्त्रीनो उपयोग करीए छीए। इस्त्री छे ने એ ઇલેક્ટ્રિક વસ્તુ છે, એટલે કે ઇલેક્ટ્રિક એટલે કે વીજળીથી ચાલતી વસ્તુ। આમાં વાયર આવે છે જેને આપણે પ્લગ સાથે જોડી દઈએ અને પછી એનું બટન ઓન કરીએ, એટલે કે શરૂ કરીએ, એટલે અહીંનો જે ભાગ છે એ ગરમ થાય છે અને આપણા કપડાં ઉપર આપણે ફેરવીએ છીએ, જેથી આપણા કપડા પર સેજ પણ ઘડી હોય ને, કરચલી હોય, તો એ દૂર થઈ જાય છે અને કપડા એકદમ નવા જેવા થઈ જાય છે, બરાબર। તો આનું નામ છે ઇસ્ત્રી। જો ઈયળનો ઈ, સસલાનો સ અડધો કરવાનો, એને ત્ર સાથે જોડવાનો અને દીર્ઘઈ ઇસ્ત્રી, બરાબર। તો બાળમિત્રો, આપણા ઘરમાં રોજિંદા ઉપયોગમાં થતી અમુક વસ્તુઓ આજે આપણે જોઈ, જેમ કે પગ લૂછણિયું, ટિફિન બોક્સ, ઇસ્ત્રી, કાતર, નેઇલ કટર, આ બધી જ વસ્તુઓ વિશે આજે આપણે શીખ્યા। બાકીની વસ્તુ આપણે હવે પછીના લેક્ચરમાં શીખીશું। તો આ બધા જ નામ તમારે હોમવર્કમાં 3 વખત લખવાના છે, બરાબર। તો હવે આપણે ફરી પાછા મળશું નવા ટોપિક સાથે, નવી વસ્તુ સાથે। ત્યાં સુધી બધાને બાય બાય।